અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમી. વિજયાદશમીએ જામનગર રાજપૂત સેવા સમાજ ખાતે જામનગર શહેર જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા રાજપૂત ધર્મની ભવ્ય સાંસ્કૃતિક અને ગૌરવશાળી પરંપરા મુજબ દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન કરાયું હતું. આસો માસના શુક્લ પક્ષની દસમની તિથિ પર દશેરાનો પર્વ ઉજવાય છે. આ વર્ષે દશેરા 8 ઓક્ટોબર એટલે કે આજે ઉજવાશે. દશેરાનો પર્વ અસત્ય પર સત્યનો વિજય તરીકે ઉજવાય છે. આ દિવસે લંકાપતિ રાવણનો શ્રીરામે વધ કર્યો હતો ત્યારથી આજ સુધી દશેરા પર રાવણ દહન કરવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસની અન્ય એક માન્યતા પણ છે, જે અનુસાર આ દિવસે માતા દુર્ગાએ રાક્ષસ મહિષાસુરનો વધ કર્યો હતો. દશેરાના પર્વ પર રાવણ દહન ઉપરાંત શસ્ત્રપૂજન પણ કરવામાં આવે છે. આજે જ્યારે દશેરા એ પાવન પર્વ છે ત્યારે જામનગરમાં ઠેર ઠેર શાસ્ત્ર પૂજા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ રાજપૂત સમાજની વાડી ખાતે જામનગર શહેર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા જામનગરના રાજપૂત આગેવાન દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે રાજપૂત સમાજમાં પરંપરા જાળવી. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર. આજરોજ રાજપૂત સમાજના પટ્ટાંગણની અંદર અમારા ક્ષત્રિયોનો જે ગૌરવવંતો તહેવાર જે વિજયાદશમી, જે અમારું શસ્ત્રપૂજન પરંપરાગત રીતે દર વર્ષે કાર્યક્રમ કરવામાં આવે છે, એ આજે અમારા સમાજના કાર્યકારી પ્રમુખ શ્રી નવલસિંહ જાડેજા ફગાસ અને ઉપપ્રમુખ શ્રી CR જાડેજા વાડીનાર અને યુવા રાજપૂત સંઘના હિતેન્દ્રસિંહ જાડેજા એની ટીમ એ બધાની આગેવાની નીચે આજે અમે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ કર્યો. અને મિત્રો, શસ્ત્રપૂજનનો કાર્યક્રમ વર્ષોથી શસ્ત્રીય પૂજન અને આ થાય છે છાત્રત્વનું. આજે અમે બધા આ જે પૂજન કરી અને અમારા પોતાનો જે ધર્મ જે છે અમારો નિભાવવા માટે અમે યાદ આપીએ છીએ. કારણ કે અમારા પૂર્વજોએ આજે હજારો વર્ષથી આ ક્ષત્રિય ધર્મનો એક ફરજ બજાવી અને હિન્દુ ધર્મનું રક્ષણ કરવા માટે અનેક અને સંખ્યા અને લાખો બલિદાનો દેવાના છે. એ દિવસ અમે યાદ કરી અને આજના આ પીરિયડમાં, કોરોનાના પીરિયડની અંદર પણ અમે અમારી પરંપરાગત જાળવી રાખવા માટે થઈ અને જે સોશિયલ ડિસ્ટન્સ નીતિ નિયમો છે અને માસ્ક છે એ સાથે બહુ જ મર્યાદિત સંખ્યાની અંદર આજે અમારો આ કાર્યક્રમ ઉજવ્યો છે. અને આ સાથે અમે બધા સંકલ્પ કરીએ છીએ કે છાત્ર ધર્મ જે અમારું છે ક્ષત્રિયોનું, એ બધા છેવાડાના લોકો સુધીનું પણ અમારે રક્ષણ કરવું અને અમારા જે છાત્ર ધર્મ છે એ નિભાવી અને યુવાનોને પણ કોલ આપીએ છીએ અને યુવાનો પણ પ્રેરણા લઈએ છીએ, દર વર્ષે સંકલ્પ કરે છે કે છાત્ર તરીકેના આપણે જે ધર્મ જે છે એ આપણે બજાવીએ અને આપણે આ અસુરો સામે સુરનો, અધર્મ સામે ધર્મનો વિજય થાય એવો સંદેશો અમે બધાને આપીએ છીએ.